હિન્દીમાં બીજા સેમિસ્ટરમાં આપણે અગાઉ બીજું ને ત્રીજું કાવ્ય ભણી ગયા અને અત્યારે આપણે પહેલો પાઠ ચાલી રહ્યો હતો પત્ર એવન ડાયરી છે ને. આપણે બે વિડીયોમાં આગળ પત્ર વિશે માહિતી મેળવી કે પત્ર કઈ રીતે લખાય, સંબોધન કઈ રીતે કરાય, પત્ર લખ્યા પછી અંતમાં શું લખવું, આ બધી આપણે સમજણ મેળવી લીધી હતી. તો હવે આપણે થોડા પત્ર ભણીશું તો વધારે ખ્યાલ આવશે કે પત્ર કઈ રીતે લખી શકાય. તો આપણે પહેલો જ પત્ર પાના નંબર 1 ઉપર જોઈશું કે નિમંત્રણ પત્ર. નિમંત્રણ પત્રનો મતલબ શું થાય કે આમંત્રણ પત્ર મતલબ કે કોઈને કંઈ પણ પ્રસંગ હોય, લગ્ન હોય, જન્મદિવસ હોય કે કંઈ બીજો કોઈ પ્રસંગ હોય જેને આપણે આમંત્રણ મોકલીએ છીએ અને આમંત્રણમાં આપણે જે માહિતી લખીએ છીએ એને કહેવાય આમંત્રણ પત્ર. તો શું કહ્યું છે કે પહેલી તો વસ્તુ કે જ્યારે આપણે પત્ર ગુજરાતી અને હિન્દીમાં લખીએ છીએ ત્યારે ગુજરાતીમાં આપણે જમણી બાજુ એડ્રેસ લખતા હોય છે, જ્યારે હિન્દીમાં ઉલટું હોય છે કે બાયું મતલબ કે ડાબી બાજુ એડ્રેસ લખવાનું હોય છે અને ગુજરાતીની અંદર આપણે જમણી બાજુ એડ્રેસ લખતા હોઈએ છીએ, એટલું હિન્દી અને ગુજરાતીમાં ફેર હોય છે. તો જન્મદિન કે અવસર પર ઉપસ્થિત રહેને કે લીએ મિત્ર કો નિમંત્રણ. અહીંયા સમય આમંત્રણ માટે પત્ર લખવામાં આવે છે કે જન્મદિવસ હોવાથી મિત્રને આમંત્રણ આપવાનો પત્ર લખ્યો છે કે મારા જન્મદિવસે તું મારા ઘરે આવ, એવો આમંત્રણ પત્ર લખ્યો છે. હવે જોઈએ કે મેં તમને હાલ જ કહ્યું કે હિન્દી અને ગુજરાતીમાં ફેર એટલો હોય છે કે ગુજરાતીમાં જમણી બાજુ એડ્રેસ લખવાનું હોય છે, જ્યારે હિન્દીમાં ડાબી બાજુ મતલબ કે બાયું. 90 બુધનગર સોસાયટી એટલે મકાન નંબર લખ્યો છે, બુધનગર સોસાયટી લીંબાયત સુરત અને પિનકોડ નંબર લખ્યો છે. 8 ઓગસ્ટ 2011 સાલનો પત્ર લખેલો છે. તો આપણે જ્યારે જે સાલે ભણતા હોઈએ આપણે એક દિવસની તારીખ મારવાની અને એ સાલ જ લખવાનું, ભલે આમાં જે હોય પણ આપણે જે સમયે જે ભણતા હોય ત્યારની તારીખ મારવાની. પ્રિય મિત્ર સ્નેહ, હવે કોઈ પણ મિત્ર હોય એનું નામ લખવાનું અને મિત્ર હોય એટલે આપણે સ્વાભાવિક છે કે આગળ આપણે પ્રિય શબ્દ વાપરીએ છીએ. તો પ્રિય મિત્ર સ્નેહ સ પ્રેમ સ્મર અને આપણે શું કહેવાય સંબોધન કે પિતા હોય તો કઈ રીતે સંબોધન કરાય એ હું તમને આગળના વિડીયોમાં શીખવાડી ચૂકી છે કે ભાઈ હોય, મોટો ભાઈ, નાના ભાઈને, નાનો ભાઈ, મોટા ભાઈને, મોટો ભાઈ બહેનને, માતા પુત્રને કે પુત્ર માતા પિતાને પત્ર લખે ત્યારે કઈ રીતે સંબોધન કરે એ મેં તમને શીખવાડું છું. તો આ મિત્ર માટેનું સંબોધન છે કે પ્રિય મિત્ર સ્નેહ સપ્રેમ સ્મર. સપ્રેમ પ્રેમ સ્મરથી સ્મરણ મતલબ કે યાદ કરું છું. તો પહેલાં તો આ રીતે સંબોધન લખવાનું, પછી જે ખાસ વસ્તુ જે જણાવવાની છે એના વિશે લખવાનું કે આપણે આ પત્ર શાના માટે લખ્યો છે એ બે લીટીમાં લખવાનું. તુમ્હે એ જાણકાર ખુશી હોગી કે અગલે રવિવાર હું મેરા જન્મદિન. આપણે શું જણાવવા માટે એને આમંત્રણ શાના માટે આમંત્રણ આપ્યું છે એ માહિતી લખતી પહેલાં બે લીટી લખવાનું કે તને એ જાણીને ખુશી થશે કે આગલા રવિવારે મારો જન્મદિવસ છે. ઇસ બાર તો છુટ્ટી કે દિન હે મેરા જન્મદિન. આ વખતે તો રજાના દિવસે મારો જન્મદિવસ છે એટલે કે જે મુખ્ય વિષય હોય એ પહેલી બે લીટીમાં લખી દેવાનું. ઇસલિયે મેં આપણે સભી મિત્રો કો બુલાના ચાહતા એટલા માટે હું મારા બધા મિત્રોને આમંત્રણ આપવા માંગુ છું કે મારા જન્મદિવસે મારા ઘરે આવે ઓર ઉન સબકો આજ આમંત્રણ ભેજ રહા હું અને બધા મિત્રોને આજે હું આમંત્રણ આપી રહ્યો છું તો હું તને પણ આમંત્રણ આપતો પત્ર લખી રહ્યો છું. શું કહ્યું છે કે તને જાણીને ખુશી થશે કે આગલા રવિવારે મારો જન્મદિવસ છે અને જન્મદિવસ પણ રજાના દિવસે આવે છે એટલે હું બધાને મારા જન્મદિવસ પર આમંત્રણ આપવા માંગુ છું અને તને પણ હું ખાસ આમંત્રણ આપીને પત્ર લખું છું. તું જાણતે હો કે સાલ પહેલા મેં તમને કહ્યું કે પહેલી બે લીટીમાં આપણો મુખ્ય વિષય લખી દેવાનો કે આપણે શાના માટે આ પત્ર લખીએ છીએ. તો એને લખી દીધો કે મારો જન્મદિવસ છે, રજાના દિવસે છે એટલે ઉજવવા માંગુ છું અને એટલે બધાને આમંત્રણ આપું છું માટે તને પણ આપું છું એ મુખ્ય વિષય બતાવ્યો. હવે જન્મદિવસના દિવસે આપણે શું કરીશું એના વિશે લખવાનું. તું જાણતે હો કે સાલ વિરકા દિન કેટને આનંદ કરે. તું જાણે છે કે જન્મદિવસ એટલે કેટલો સાલગીરો મતલબ કે જન્મદિવસ કેટલો આનંદનો દિવસ હોય છે. ઉસ દિન હમારે કઈ રિશ્તેદાર ભી યહાં આયેંગે, એ દિવસે અમારા કેટલાક સગા સંબંધી પણ મારા ઘરે આવશે. બિપિન, સાજીદ, પ્રસાદ, સાનિયા આદિ સબ અવશ્ય આવે. આ બધા મિત્રોના નામ લખ્યા છે એટલે મિત્રોના પણ નામ લખવાના કે આ બધા જરૂરથી આવશે. મેં ચાહતા હું કે તું ભી ઉસ દિન યહાં જરૂર આવો.
હું એવું ઈચ્છું છું કે તું પણ એ દિવસે મારા ઘરે જરૂરથી આવ. યદિ તુમ નહીં આવોગે તો હમ સબકો બુરા લગે. જો તુમ નહીં આવે તો અમને બધાને ખોટું લાગશે. હમ તો ઉસ દિન સારા સમય આનંદને બિતાના ચાહતી. શું કહ્યું? અમે તો એ દિવસ આખો દિવસ આનંદમાં વિતાવવા માંગીએ છીએ કે મારો જન્મદિવસ છે અને જો તું નહીં આવે તો મને ખોટું લાગશે અને અમે એ દિવસે આખો આનંદમાં વિતાવવા માંગીએ છીએ. દિનભર ભોજન પછી એ દિવસે એ શું કરવા માંગે છે? આનંદમાં વિતાવવા માંગે છે એટલે શું કરવા માંગે? દિનભર ભોજન એટલે કે આખો દિવસ ભોજન કરીશું, જલસા કરીશું, ખેલ આદિ હોગા એટલે કે રમત ગમત કરીશું, રાત કો સિનેમા દેખને ભી જાયેંગે એટલે કે રાત્રે ફિલ્મ જોવા પણ જઈશું. મુજે આશા હૈ કે એ અવસર પર તુમ ભી જરૂર આવો ઓર મેરે ઉત્સાહ ઓર આનંદ કો બઢાવો. શું કહ્યું છે? કે મને આશા છે કે મારા જન્મદિવસના અવસર પર તું પણ જરૂરથી આવીશ અને મારો ઉત્સાહને વધારીશ. એટલે પહેલા ફકરામાં મેં તમને કહ્યું કે આપણે મુખ્ય વિષય લખવાનો, બીજા ફકરામાં આપણે એ દિવસે શું કરવા માંગીએ છીએ, કઈ રીતે શું થવાનું છે એના વિશેની માહિતી આપવાની, અને છેલ્લી બે લીટી હોય એમાં આપણે એના ઘરના વડીલ હોય કે નાની બહેન કે મોટા મોટો ભાઈ કે નાનો ભાઈ હોય એને યાદ કરતા શબ્દો લખવાના છે. તો કે તુમ્હારે માતા પિતા કો સાદર ચરણ સ્પર્શ, સાદર સ સ એટલે સાથે, આદર એટલે આદર, આદર સાથે હું તારા માતા પિતાના ચરણ સ્પર્શ કરું છું. એટલે કે તુમ્હારે માતા પિતા કો સાદર ચરણ સ્પર્શ, છોટે ભાઈ કમલ ઓર બહન સંગીતા કૃપયા, નાના ભાઈ બહેનને પ્રેમ આપવાનો તો શું કહે છે, મોટાને માન આપવાનું હોય એટલે એમના ચરણ સ્પર્શ કરે અને નાના ભાઈ બહેનને પ્રેમ આપવાનો. તો કે છોટે નાનો ભાઈ અને નાની બહેન સંગીતા ને મારો પ્યાર ખૂબ બધો, તુમ્હારે આગમન કી પ્રતીક્ષા કરું. આગમન એટલે કે આવવાનું, તારા આવવાની હું રાહ પ્રતીક્ષા મતલબ કે રાહ જોઉં, તારા આવવાની હું રાહ જોઈશ. તુમ્હારા મિત્ર, મેં તમને કહ્યું કે જેમ ડાયોર સોરી ગાયોર મતલબ કે ડાબી બાજુ, એડ્રેસે ડાબી બાજુ લખવાનું અને છેલ્લે પત્ર પૂરો થાય એ મિત્રનું નામ પણ ડાબી બાજુ જ લખવાનું છે. જ્યારે ગુજરાતીમાં આપણે એડ્રેસ અને જેનું નામ પત્ર લખ્યું હોય એનું નામ બંને આપણે જમણી બાજુ લખીએ છીએ, જ્યારે હિન્દીમાં બંને ડાબી બાજુ. તો કે તુમ્હારા મિત્ર સાહિલ શાહ, તો આપણે એના મિત્રનું આપણે પત્ર લખ્યો છે એટલે આપણે લખીએ કે તમારા મિત્ર જે આપણું નામ હોય સાહિલ સા, એમ કરીને આપણે પત્ર પૂરો કરીએ છીએ. તો તમને ખ્યાલ આવે કે પત્ર કઈ રીતે લખે છે? પહેલું તો કહ્યું કે પત્ર લખીએ ત્યારે હિન્દીની અંદર સરનામું જમણી બાજુ આવે છે, પછી જે મિત્ર કે માતા પિતાને જે વડીલને કે જેને લખતા હોય એનું અભિવાદન કરવાનું છે, એનું નામ લખવાનું છે, સપ્રેમ સ્મરણ અથવા સાદર સ્મરણ આવું એનું નામ લખવાનું છે. પછીની શરૂની બે લીટીઓમાં આપણો મુખ્ય વિષય જે હોય એના વિશે માહિતી આપવાની, પછી વચ્ચેનો ફકરો એ દિવસે એ વિષયની અંદર આપણે શું કર્યું, શું કરવાના છીએ એની માહિતી લખવાની, અને છેલ્લી બે લીટીમાં એના ઘરના જે સભ્યો હોય એને યાદ કરીને પ્રેમ આપવો કે નમસ્કાર કરીને આપણો પત્ર એટલે પૂરો કરીને છેલ્લે આપણું નામ લખવાનું હોય એ પણ ડાબી બાજુ. તો તમને ખ્યાલ આવ્યો છે પહેલા પત્રમાં. હવે જોઈએ બીજો પત્ર, બધાય પત્ર. પહેલું પત્ર હતું જન્મદિવસનું આમંત્રણ, એટલે એક મિત્રએ લખ્યું રાહુલને સાહિલને લખ્યું. હવે સાહિલ એના જન્મદિવસ ઉપર જઈ શકે એમ નથી તો એને વર્તો પત્ર લખ્યો. તો વર્તા પત્રમાં સાહિલે શું લખ્યું? બધાય આપતો પત્ર લખ્યો. બધાય આપે છે તો આપણે જોઈએ કે બધાય આપતો પત્ર કેવો હોય છે. સાહિલના જન્મદિન પર બધાય, બધાય એટલે શુભેચ્છા. તો જોઈએ એનું એડ્રેસ છે શાંતિ સદન રાવ પુરા વડોદરા. શાંતિ સદન એ મકાનનું નામ છે, રાવપુરા એરિયા વડોદરાના રાવપુરા એરિયાનું છે. 10 ઓગસ્ટ 2011. મેં તમને કહ્યું કે તારીખ જે સમયે આપણે જ્યારે ભણતા હોઈએ એ સમયે જ્યારે પણ પત્ર લખતા હોય એ દિવસની તારીખ અને સાલ લખવાની છે. પ્રિય મિત્ર સાહેબ, સપ્રેમ સ્મરણ. હવે સાહિલને જન્મદિવસ હોય છે તો સાહિલે પત્ર લખ્યો હોય છે તો એને રિટર્ન પત્રમાં એનો મિત્ર શું હોય છે? સ્નેહલ. સ્નેહલ એને બધાઈ આપતો પત્ર, સાહિલે સ્નેહલને જન્મદિવસ માટે પત્ર લખ્યો હોય છે ત્યારે સ્નેહલ એને બધાઈ આપતો પત્ર લખે છે. પ્રિય મિત્ર સાહિલ, સપ્રેમ સ્મરણ.
પ્રિય મિત્ર સાહેબ સબ ફ્રેન્ડ્સ બરાબર પહેલી બે લીટીમાં મુખ્ય વિષય લખવાનો છે તો બધાએ આપ્યો પત્ર છે તો બધાએ લખતા શબ્દો પહેલી બે લીટીમાં લખવાના છે તો જોઈએ કે આમાં સરળ છે કલહી તુમારા પત્ર મળ્યો શું કહ્યું કાલે તારો પત્ર મળ્યો તો આમ સબ બહુ ખુશ તો અમે બધા બહુ ખુશ થયા હમે તુમ્હારી સાલગીરહ કા નિમંત્રણ મળ્યું અમને તારા બર્થડેનું આમંત્રણ પણ મળ્યું યે જાણકર ખુશી હુઈ વિશેષ પ્રસન્નતા હુઈ કે કલહી તુમ્હારી સાલગીરહ એ જાણીને વધારે આનંદ થયો કે કાલે તારો જન્મદિવસ છે એટલે કે કાલે તારો પત્ર મળ્યો અને અમે બધા તારો પત્ર વાંચીને બહુ ખુશ થયા અને તારું આમંત્રણ પણ મળ્યું અને એ જાણીને અમને વધારે ખુશી થઈ કે કાલે તારો જન્મદિવસ છે ઇધર માં કુછ દિનો સે બીમાર હતી હવે વિદ્યાર્થી મિત્ર જઈ શકતો નહોતો એટલે એને બધાએ આપતો પત્ર લખ્યો પણ ન જઈ શકવાનું કારણ પણ બતાવો નહીં તો મિત્રને ખોટું લાગે તો નહીં જઈ શા માટે એના જન્મદિવસ ઉપર નથી જઈ શકતો એનું કારણ બતાવ્યું છે તો એમાં કારણ બતાવો તો કે ઇધર માં કુછ દિનો સે બીમાર હતી એટલે કે માં કેટલાક સમયથી બીમાર રહે છે ઓર પિતાજી કો તો સુબહ 10 બજે હી દફતર જવાનું પડતા શું કહ્યું દફતર મતલબ કે ઓફિસ કાર્યાલય પિતાજીને તો સવારે 10 વાગે જ ઓફિસ જવાનું થાય છે દર્શના કો ભી સુબહ સ્કૂલ જવાનું પડતા હે ઓર વહ તો હૈ ભી છોટી દર્શના નાની બહેન હોય છે કે એને સવારે ઉઠીને સ્કૂલ જવાનું હોય છે એ તો છે પણ નાની કે જેથી આખા માં બીમાર હોય તો એ આખા ઘરનું કામ કરી શકે નહીં જવાબદારી ઉઠાવી શકે નહીં તો ઇસી કારણ ઘર કા બોજ ઉંચ પર હે અને આ જ કારણથી માં બીમાર છે પિતા નોકરી પર જાય છે નાની બહેન છે જે કામ ન કરી શકે એટલે આખા ઘરની જવાબદારી હાલ મારા પર છે અબ તુમ્હી કહો યે સારા બોજ કિસકો સોંપકર તુમસે આ કરવી તો કે હવે તું જ બતાવ કે આ બધી જવાબદારી કોને સોંપીને તારી પાસે આવીને તારા જન્મદિવસમાં એમ કે હાજરી આપ મેરે દિલ મેં તો બહોત હોતા હૈ કે ઇસ શુભ અવસર પર ઉઠકર તુમ્હારે પાસ કે મારા દિલમાં તો બહુ બધું થાય છે કે તારા સરસ મજાના જન્મદિવસ ઉપર હું ઉડીને તારી પાસે આવી જાઉં અને તને ઢેર સારી બધાઈ આપું પરંતુ ઘર કી સ્થિતિ કા વિચાર કરકે વિવશ હો જાતા વિવશ મતલબ કે લાજ કે પરંતુ ઘરની પરિસ્થિતિનો વિચાર કરું છું ત્યારે વિવશ એટલે લાચાર થઈ જઉં છું એમ કે ઘરને છોડીને હું ક્યાંય જઈ શકતો નથી કેમ કે આખા ઘરની જવાબદારી મારા પર છે પર મન કરતે હુએ ભી નહીં આ સકતા અને મારું મન ઈચ્છે છે કે હું તારા જન્મદિવસ પર આવ છતાંય હું આવી શકતો નથી એટલે ન બધાએ પત્ર એટલા માટે લખીએ છીએ કે જ્યારે આપણે એના જન્મદિવસ ઉપર નથી જઈ શકતા તો એ નથી જવાનું કારણ પણ અંદર બતાવવું પડતું હોય છે તું કહો અબ એક સાલ બડે હું ગયે તું તો એમ કે હવે એક સાલ મોટો થઈ ગયો છે ઈસ અવસર પર મેં તમને બધાઈ દીધું કે આ એક વરસ મોટો થયો છે તો આ સારા અવસર પર હું તને બધાઈ શા માટે ના મેં તો ચાહતા હું કે બાર બાર તમારી સાલગીરા આયા કરે ઓર હું ખુશિયા મનાને કા કામ છે કે હું તો એવું જ ઈચ્છું છું કે વારંવાર બાર બાર વારંવાર તારી તારો જન્મદિવસ આવે અને અમે બધા ખુશી આપણે બધાને ખુશી મનાવવાનો મોકો મળે ઇસ મંગલ અવસર પર ઉપસ્થિત ન રહી શકતે હુએ ભી મેરે દિલ મેં તુમ્હારે યે શુભકામના હૈ આ સારા અવસર પર હું હાજરી નથી આપતી પી શકતો છતાં પણ મારા દિલમાં તારા માટે હંમેશા શુભકામના છે કે હંમેશા તારું સારું જ થાય એવા હું તને એમ કે આશીર્વચન આપું છું મેં ચાહતા હું કે ઈશ્વર તમે ચિરંજીવ રખે ઓર તમારા નયા વર્ષ શુભ થાય ચિરંજીવ ચિરંજીવનો મતલબ થાય લાંબો આયુષ્ય જીવન એટલે કે હું ઈચ્છું છું કે તારા જન્મદિવસે હું તને એવી બધાઈ આપું છું કે ભગવાન તને લાંબુ આયુષ્ય રાખે અને તારું આખું નવું વર્ષ શુભદાયી નીકળે એમ કરીને બીજો પત્ર પૂરો કરે છે ભાઈ કે તમારા મિત્ર સ્નેહને માય પણ એમાં પણ આપણે બે લીટી ઉમેરી શકીએ છીએ કે તમારે માતા પિતા કો સાદર ચરણ સ્પર્શ તમારે છોટે ભાઈ બહેન કો મેરા ઢેર સારા પ્યાર આવી પણ નીચે એક લીટી લખી શકીએ છીએ અને પછી લખી શકીએ છીએ કે તમારા મિત્ર સ્નેહ પછી જેનો આપણે પત્ર લખ્યો છે તો આપણું નામ લખવાનું તો મેં તમને સમજાવ્યું કે બધાએ પત્ર પહેલો પત્ર હતો એ આમંત્રણ પત્ર તો કે મિત્રએ રાહુલે સાહિલને લખ્યો ચલો આમંત્રણ આપતો પત્ર કે મારો જન્મદિવસ છે તો તું આવજે બધા આવવાના છે મારા મિત્રો તો પછી રાહુલને
સાહેલે પત્ર લખ્યો એટલે સાહેલે એને બધાઈ આપતો પત્ર ફરતો ફરી લખે છે, કેમ કે એના જન્મદિવસ ઉપર જઈ શકતો નથી. તો પછી ન જઈ શકવાનું કારણ આપવું પડે કે બધાઈ આપે છે તો નહીં કેમ આવતો, શા માટે? એનું કારણ લખ્યું છે કે એની માતા બીમાર છે, પિતા ઓફિસનું કામ કરે છે, નાની બહેન છે જે ઘણી જવાબદારી ન ઉઠાવી શકે એટલે પોતે ઈચ્છે છતાં પણ એ મિત્રના જન્મદિવસ ઉપર જઈ શકે એમ નથી, એટલા માટે એને બધાઈ આપે છે કે તું લાંબુ આયુષ્ય જીવે, તારો ખૂબ વર્ષ સારું જાય, એવી ઢેર સારી બધાઈ આપે છે. અને છેલ્લે એના નાના ભાઈ બહેને પ્રેમને માતા પિતાને પ્રણામ કરીને પત્રનો અંત લાવે છે અને પોતાનું નામ નીચે લખે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે પત્ર કઈ રીતે લખીએ, શરૂઆત કઈ રીતે, એમ કે પત્રની શરૂઆત કરવી, સંબોધન કઈ રીતે કરવું, શરૂની બે લીટીઓ કઈ રીતે લખવી, પત્રનો અંત કઈ રીતે લાવવો, એ આપણને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે પત્રો આપણે પહેલા વિડીયોમાં જોઈ ચૂક્યા, હવે બીજા બે પત્રો પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.